આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ટાટમ ગામે સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થામાં કિસાન સૂર્યોદય યોજનાનું માનનીય શ્રી સૌરભભાઈ પટેલ, ગુજરાત રાજ્ય ઉર્જા મંત્રી શ્રી માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક સમયથી દિવસે પાવર આપવાની રજૂઆત કરવામાં આવતી. ખેડૂતોની માંગણીને સંતોષવા ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી, જે યોજના હેઠળ કૃષિ ક્ષેત્રે દિવસ દરમિયાન સવારે 5 થી રાત્રિના 9 વાગ્યા દરમિયાન વીજ પુરવઠો દિવસે આપવામાં આવશે. આ યોજના થકી ખેડૂતોને દિવસે ખેતીવાડી સિંચાઈ માટે વીજ પુરવઠો મળવાથી રાતના ઉજાગરા, વન્ય જીવજંતુના ભય અને કડકડતી ઠંડી તથા ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ મળશે. આ યોજનાના પહેલા તબક્કામાં જૂનાગઢ, બોટાદ તેમજ દાહોદ જિલ્લાના કુલ 1055 ગામોના ખેડૂતોને તારીખ 24/10/2020 થી દિવસે વીજ પુરવઠો આપવામાં આવેલ, જે પૈકી બોટાદ જિલ્લામાં કુલ 36 ફીડરોના 68 ગામોના ખેડૂતના ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવેલ, તેમજ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા ખાતે ગૌશાળા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો માનનીય શ્રી સૌરભભાઈ પટેલ, માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા, બોટાદ ડીડીઓ સાહેબ, બોટાદ જિલ્લાના કાર્યપાલક ઇજનેર એ જાડેજા, પીજીવીસીએલ ગઢડા મામલતદાર શ્રી, બોટાદ જિલ્લાના ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાતભાઈ યાદવ, ગઢડા એપીએમસીના ચેરમેન કિરીટભાઈ હુંબલ, પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેન શ્રી વાલજીભાઈ જાદવ, ફોડાભાઈ રભારી, મધુસૂદન ડેરી ચેરમેન માધુભાઈ વસાણી સહિતના ખેડૂત આગેવાનો, ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. સ્પીડ ન્યૂઝ 17 બોટાદ. કિસાન સૂર્યોદય યોજના દિવસે વીજળી આપવાની યોજના આ દરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં આખા ગુજરાતમાં ઉર્જા વિભાગે આવતા 3 વર્ષની અંદર બધા જ ગામડાઓને દિવસે વીજળી આપવાનો કાર્યક્રમ રાખ્યો. 21 સુધીમાં 4000 ગામડાઓ પૂર્ણ થઈ જશે અને ગઢડાની અંદર આજે શરૂઆત થઈ છે. 30 ગામડાઓ ગઢડાની અંદર કાલથી દિવસે વીજળી મળતી થશે. એટલે વર્ષો જૂની માંગણી ખેડૂતોની કે અમને દિવસે વીજળી મળવી જોઈએ, એની શરૂઆત થઈ છે. ચોક્કસપણે કહું કે આખા જિલ્લામાં આવતા દિવસમાં બધા જ ખેડૂતો મળશે અને રાજ્યને બી તબક્કાવાર ખેડૂતોને આપણે 3500 કરોડ રૂપિયાના ખર્ચે નવા સબસ્ટેશન નાખીશું, નવી લાઇનો નાખીશું, નવું વીજળીનું ઉત્પાદન કરીશું અને દિવસે વીજળી ઉત્પાદન કરીશું. વીજળી એવી વસ્તુ છે કે જેનો સંગ્રહ થતો નથી, એટલે જેનો સંગ્રહ ન થતો હોય ત્યારે એ જ વખત એનું ઉત્પાદન કરી અને એ જ વખત વાપરવી પડતી હોય છે. એટલે આખો એક કાર્યક્રમ કર્યો છે દિવસે વીજળી ઉત્પાદનનો, તેના દ્વારા આપણે ખેડૂતોને વીજળી આપવાના છે. ખેડૂતોની જિંદગીમાં ખૂબ મોટો બદલાવ આવશે. સૌથી અગત્ય એમના આરોગ્ય પર અસર થશે. આજે રાતના જ્યારે વીજળી હતી ત્યારે એમને ઊંઘવાના પ્રશ્નો હતા. તંદુરસ્ત જીવન માટે 7 થી 8 કલાક ઊંઘ જરૂરી હોય છે, પરંતુ જ્યારે રાતે વીજળી આપવામાં આવે ત્યારે એ લોકોને આ ઊંઘ મળતી. બીજું કે જનાવરી જંગલી જાનવર હોય, મચ્છીઓ હોય, આ બધા જ પ્રશ્નો રાતના ઉભા થાય. બધા પ્રશ્નો ઉકેલ આખી સાંજ
દિવસે વીતી ગયા. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારો છે એવા ગામડાઓમાં યોજનાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી શકતું નથી. એવા ગામડાઓ કે જ્યાં અમે આ વખત ટૂંક સમયની અંદર જેની યોજના બનાવી રહ્યા છીએ અને એક પણ ગામને મુશ્કેલી ના પડે એ રીતે 45-50 કરોડની આસપાસની જે સુધારણાની યોજના છે અમારા અધિકારીઓ પ્રયત્નશીલ છે અને નવી યોજના એ માટે પણ સર્વેની કામગીરી પૂરી થઈ છે. ટૂંક સમયની અંદર એ પણ સર્વેની કામગીરી એનું આયોજન અને બંને અમારી ટેકનિકલ કમિટીઓમાં મૂકીને મંજૂરી મળે એના માટે હું વહેલી તકે આ ગઢડા તાલુકાના તમામ ગામોની યોજના સાકાર કરવા માટે અમારા પાણી પુરવઠા વિભાગ અને બોર્ડ.